દર્શના બાબુ હેલ ઓનલાઈન એજ્યુકેશન માં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 12 નો વિષય નામના મૂળ તત્વો અને એમાં આપણે બીજું ચેપ્ટર છે જોઈએ છે ડિબેન્ચર ના હિસાબો. તો હવે ડિબેન્ચર ના હિસાબો છે એમાં પ્રસ્તાવના છે ત્યાંથી શરૂઆત કરીએ. સામાન્ય રીતે કંપની લાંબા ગાળાના ભંડોળ એટલે કે ફંડ છે એ જરૂરિયાત અનુસાર શેર મૂડી છે બહાર પાડીને મેળવે છે. એટલે કે કંપની છે એને જરૂરિયાત હોય તો એ પ્રમાણે એક તો છે એનું લાંબા ગાળાના ભંડોળ એટલે કે લાંબા ગાળાની જે મૂડી છે એ જરૂરિયાત મુજબ શેર બહાર પાડે અને પછી મેળવતા હોય છે. કેટલીકવાર કંપનીને શેર મૂડી ઉપરાંત વધારે રકમની જરૂરિયાત હોય એટલે કે શેર મૂડી તો કંપની બહાર પાડે છે પણ ઉપરાંત કદાચ વચગાળામાં વધારે ભંડોળ છે એકઠું કરવાની જરૂરિયાત ઊભી થાય તો આ ભંડોળ લોન અથવા તો ઓછીની રકમ દ્વારા મેળવે છે. એટલે કે આ ભંડોળ શું કરે છે કાં તો કંપની છે લોન દ્વારા મેળવે અથવા તો કોઈ ઓછીની મૂડી છે એ દ્વારા ઘણી વખત કોઈ નાણાકીય સંસ્થા હોય તો એ દ્વારા પણ મેળવી શકે છે. તો નાણાકીય સદ્ધરતા ધરાવતી કંપનીઓ લાંબા ગાળાની લોન બેંક કે નાણાકીય સંસ્થાઓ પાસેથી મેળવે છે. તો જોઈએ કે આવી જે નાણાકીય રીતે સદ્ધર હોય તો એવી કોઈ સંસ્થા હોય કોઈ કંપની હોય તો આ નાણાકીય સદ્ધરતા ધરાવતી કંપનીઓ છે એ કોઈ લોન અથવા તો નાણાકીય જે સંસ્થાઓ હોય છે તો એ બેંક લોન છે એ દ્વારા પણ મેળવી શકે છે. ઘણીવાર મોટા રોકાણ માટે નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન અથવા તો ધિરાણ મેળવવાના બદલે તે ઉપરાંત હવે આ શું કરે કે ઘણી વખત કંપની છે તો એ મોટા ભાગે રોકાણ છે એનું પ્રમાણ કેવું વધારે હોય છે. એટલે કે મોટા રોકાણ માટે શું કરે છે કે કોઈ નાણાકીય સંસ્થા હોય તો એ પાસેથી લોન અથવા તો ધિરાણ છે મેળવે તો એના બદલે શું કરે કે આ ઉપરાંત જાહેર પ્રજા પાસેથી જામીનગીરી છે બહાર પાડી અને ભંડોળ મેળવે છે. તો આવી જામીનગીરી છે આપણે એને ઘણી વખત કેવું હોય કે કંપની છે એ આવી રીતે એક સંસ્થા પાસેથી લોન લે તો એનો વ્યાજનો દર પણ વધારે હોય તો એમાં કંપનીને બહુ મોટું પાડે ઘણી વખત નુકસાન પણ જતું હોય છે. તો આ રીતે કંપની શું કરે કે આવી જામીનગીરી છે એ બહાર પાડે છે. એટલે કે કાં તો શું કરે ડિબેન્ચર છે બહાર પાડે કાં તો બોન્ડ છે બહાર પાડે. હવે ડિબેન્ચર છે દાખલા તરીકે અથવા તો બોન્ડ તો એ બંને બહાર પાડે છે. તો જે ડિબેન્ચર છે એ પણ શું છે કે જે જામીનગીરી છે એ તરીકે બહાર પાડી શકે છે બોન્ડ છે એ પણ બહાર પાડી શકે છે. તો આ બંને જે બહાર પાડે તો ઉદાહરણ તરીકે આપણે કહીએ ને કે નર્મદા છે એના પણ બોન્ડ છે ઘણી વખત હોય છે. આવી રીતે ઘણી બધી સરકારી હોય છે અને ખાનગી એટલે બંને ટાઈપના બોન્ડ છે બહાર પાડતા હોય છે. તો એમાં આપણે જોઈએ કે ધંધો કરતી દરેક કંપનીને નાણાં ઉછીના લેવાની ગર્ભિત સત્તા છે. જે કોઈ ધંધો કરે છે દરેક કંપનીને એક એવી સત્તા છે કે નાણાં ઉછીના લઈ શકે છે. આ ગર્ભિત સત્તાના આધારે કંપની છે જાહેર જનતા પાસેથી આ રીતે લાંબા ગાળા માટે ઉછીના નાણાં મેળવે છે. હવે આ સત્તાના આધારે શું કરે છે કે ઉછીના નાણાં જે મેળવે છે લાંબા ગાળા માટેથી. અને આગળ જોઈએ તો આ રીતે મેળવેલ રકમ કે રોકાણ સામે કંપની પોતાના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ કોને આપે છે રોકાણકારોને આપે છે. તો આ રીતે કંપની શું કરે કે એના જે દસ્તાવેજ છે એ રોકાણકારોને આપતા હોય છે એ સામે. અને આ દસ્તાવેજ છે એને ડિબેન્ચર કહેવામાં આવે છે. એટલે કે આ જે દસ્તાવેજ છે એ કંપની છે એ પોતાના દેવાનો સ્વીકાર કરે છે એ કરીને એને આપણે શું કહીએ છીએ ડિબેન્ચર કહીએ છીએ. આગળ ડિબેન્ચર છે તો એમાં જોઈએ કે જે લોકો કંપનીને નાણાં આપી ડિબેન્ચર મેળવે છે અથવા તો બજારમાંથી ડિબેન્ચર ખરીદે છે તેઓ ડિબેન્ચર ધારણ કરનાર એટલે કે ડિબેન્ચર હોલ્ડર કહેવામાં આવે છે. હવે જે લોકો શું કરે કે કંપનીને નાણાં આપે અને ડિબેન્ચર મેળવતા હોય છે માનો કે કોઈ એવા વ્યક્તિઓ હોય છે આમ ઘણી સંખ્યામાં હોય એ નાણાં આપે કંપનીને બદલામાં ડિબેન્ચર મેળવે. માનો કે શેર હોલ્ડર હોય તો એ શું કરે નાણાં આપી દે છે કંપનીને અને બદલામાં શું કરે શેર સર્ટિફિકેટ મેળવે છે. તો આ બંને જે એક સરખી ટૂંકમાં પ્રક્રિયા છે એમ જોવા મળે છે. તો ડિબેન્ચર હોલ્ડર છે એ કહેવાય ખરી પણ એ કંપનીના સાચા માલિકો ન કહેવાય ડિબેન્ચર હોલ્ડર કારણ કે આ શું છે કંપનીનું એક જાતનું દેવું છે. તો ડિબેન્ચર એ કંપનીમાં દેવું દર્શાવતો અને દેવાની સ્વીકૃતિ દર્શાવતો શું છે દસ્તાવેજ છે. હવે ડિબેન્ચર છે એક તો કંપનીમાં દેવું છે એ દર્શાવતો એક દસ્તાવેજ છે. આમ જે કંપનીની સામાન્ય મોહર એટલે કે જેનું સીલ હોય છે એ સાથે બહાર પાડવામાં આવે છે એટલે કે આ જે ડિબેન્ચર છે દસ્તાવેજ છે એ કંપનીના જે સામાન્ય મોહર છે એનું કોમન સીલ સાથે બહાર પાડવામાં આવે છે. કંપની ડિબેન્ચર હોલ્ડરને નક્કી કરેલા શરતો અનુસાર તેણે કરેલા રોકાણ પર અમુક નિશ્ચિત દરે વ્યાજ આપશે. એટલે કે આપણે ડિબેન્ચર ઉપર કેમ વળતર જે મળે છે એને આપણે વ્યાજ કહીએ.
ડિબેન્ચર ઉપર જે વળતર મળે છે એને આપણે શું કહી શકીએ? વ્યાજ કહી શકીએ. શેર હોલ્ડર હોય તો એને કેમ ડિવિડન્ડ આપવામાં આપે? કારણ કે શેર ઉપર જે વળતર મળે છે એની વાત કરે છે. એટલે તો ડિબેન્ચર છે એ ઉપર વ્યાજ પણ આપે છે અને જે કંપની માટે શું કહેવાય છે ખર્ચ કહેવાય. માનો કે સમયાંતરે કંપની એ ડિબેન્ચર ઉપર વ્યાજ આપવું પડે તો જેટલા ડિબેન્ચર હોલ્ડર હોય બધાને વ્યાજ આપવું પડે તો એ કંપની માટે તો ખર્ચ જ કહેવાય ને. એટલે કે કંપની માટે ખર્ચ છે અને ડિબેન્ચર હોલ્ડર માટે શું કહેવાય? આવક કહેવાય. કારણ કે કંપની ચૂકવશે તો કંપની માટે ખર્ચ. ડિબેન્ચર હોલ્ડરને મળે છે તો એ માટે શું કહેવાય? આવક કહેવાય. એટલે કે ડિબેન્ચર છે કંપની માટે ખર્ચ છે વ્યાજ, પણ ડિબેન્ચર હોલ્ડર્સ છે તો એ માટે શું કહેવાય? આવક કહેવાય. આ ઉપરાંત કંપનીએ નક્કી કરેલ શરતો અનુસાર ડિબેન્ચર પર મળેલ નાણાં છે ભવિષ્યમાં ડિબેન્ચર હોલ્ડરને પરત કરશે. કંપની ડિબેન્ચર હોલ્ડર્સને જે દસ્તાવેજ રીતે સર્ટિફિકેટ આપે છે તેમાં ડિબેન્ચર હોલ્ડર્સના હવે જોઈએ કે કંપની છે ડિબેન્ચર હોલ્ડરને એક સર્ટિફિકેટ આપે. મારો કે શેર હોલ્ડરને કેમ સર્ટિફિકેટ આપે? એટલે કે ડિબેન્ચર હોલ્ડરને પણ સર્ટિફિકેટ આપવામાં આવે તો એ જોઈએ કે તેમાં શું હોય. તો ડિબેન્ચર હોલ્ડર્સ છે એના નામ, એટલે કે જેટલા ડિબેન્ચર હોલ્ડર્સ છે એના નામ હોય. પછી જે જે ડિબેન્ચર હોલ્ડર હોય એટલે કે પર્ટિક્યુલર જે વ્યક્તિ હોય છે ડિબેન્ચર હોલ્ડર કહી શકે એના નામ છે એમાં દર્શાવવામાં આવે છે. બીજું ડિબેન્ચરની સંખ્યા, એક તો ડિબેન્ચર છે એ કેટલા છે એટલે કે ડિબેન્ચરની સંખ્યા છે એમાં દર્શાવવામાં આવે છે. પછી જોઈએ ડિબેન્ચર દીઠ રકમ, એટલે કે એક ડિબેન્ચર દીઠ કેટલી છે. ડિબેન્ચર દીઠ રકમ શું છે? માનો કે જે એક ડિબેન્ચર દીઠ 500 રૂપિયા હોય તો એ છે ડિબેન્ચર દીઠ રકમ. એટલે આપણે પર ડિબેન્ચર એની વેલ્યુ કહી શકીએ. ડિબેન્ચરને આપેલ ક્રમાંક નંબર, હવે ડિબેન્ચરને જે ક્રમાંક નંબર આપેલો હોય કે નંબર આપેલો હોય 1, 2, 3, 4 એવી રીતે એનો જે નંબર હોય છે એટલે કે એનો ક્રમ. પછી વ્યાજની ચૂકવણીનો દર, હવે જે દર છે વ્યાજની ચૂકવણીનો એ છે કે માનો કે ડિબેન્ચર હોલ્ડર હોય તો એને વ્યાજ ચૂકવવું હોય તો એનો દર શું છે. માનો કે કેટલા આટલા ડિબેન્ચર હોય, ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ કે ડિબેન્ચર છે એમાં કન્વર્ટેબલ હોય, નોન કન્વર્ટેબલ દર શું છે. એટલે કે જે ડિબેન્ચર પરત કરવાના હોય તો એ સમયે એનો જે વ્યાજ છે એ ચૂકવવાનો હોય, એટલે કે વ્યાજનો દર શું છે. માનો કે 10% હોય છે તો ફોર એક્ઝામ્પલ 10% વ્યાજ 10% એ પરત કરવાનો, તો પર જે કોઈ ટોટલ હોય છે એ ઉપર 10% છે વ્યાજ ગણો તો આને દર કહેવાય. પછી અનુકૂળતા પ્રમાણે કંપની છે એનો દર અલગ અલગ હોઈ શકે. વ્યાજનો વ્યાજ ચૂકવવાનો સમય છે, હવે એ જોઈએ કે વ્યાજનો વ્યાજની ચૂકવણીનો સમય, એટલે કે ક્યારે વ્યાજ ચૂકવવાનું છે, કયા સમયે વ્યાજ ચૂકવશે, અને તેમજ ડિબેન્ચરની રકમ ભવિષ્યમાં ક્યારે પરત કરવામાં આવશે તેનો ઉલ્લેખ કરવામાં આવે છે. એટલે કે પરત રકમ છે એ ક્યારે પરત કરવામાં આવશે, એટલે કે ડિબેન્ચર બહાર પાડે છે એટલે કે ડિબેન્ચર હોલ્ડર છે આમ જોઈએ તો આ કંપનીનું દેવું છે, પણ કંપની ક્યારે ભવિષ્યમાં પરત કરશે આ બધી રકમ તો એ પણ એક સાથે દર્શાવવામાં આવે છે. તો આ બધી વિગતો છે આવી રીતે દર્શાવવી જોઈએ. વર્તમાન સમયમાં ડિબેન્ચરનો દસ્તાવેજ ડિબેન્ચર હોલ્ડરને ભૌતિક સ્વરૂપે એટલે કે એક જે ફિઝિકલ કોપી આપવાની હોય એના બદલે કે બીજા હોય એટલે કે જે ઇલેક્ટ્રોનિક સ્વરૂપે આપણે માનો કે શેરમાં કેમ ભણી ગયા કે જે એનું જે શેર હોય તો એનું જે ડીમેટ એકાઉન્ટ એટલે જોઈએ તો ડીમેટરલાઇઝેશન એકાઉન્ટ એટલે કે ડીમેટ એકાઉન્ટમાં શું હોય કે જે આખા ટ્રાન્ઝેક્શન બધા ઇલેક્ટ્રોનિકથી થાય. એટલે કે ઓલું માનો કે શેર સર્ટિફિકેટ તો એક કાગળ છે પેન સાચવું હોય સર્ટિફિકેટ સાચવું ઉભરવું પડે, એની બદલે જે ડીમેટ એકાઉન્ટ હોય તો એ ઇઝીલી ટ્રાન્ઝેક્શન તો આમાં પણ કરી શકે છે અને આ વધારે ટૂંકમાં સેફ કહેવાય. તો એવી રીતે ડિબેન્ચર છે તો એમાં પણ ડીમેટ એકાઉન્ટ છે એટલે કે ડીમેટ
જે ઓર્ડર છે તો એના મંજૂર કર્યા છે એની પણ સંખ્યા છે, એની રકમ શું છે એ, અને એ ડિબેન્ચર અંગેની જે બધી શરતોની જાણ છે એમાં થતી હોય છે. હવે જોઈએ ડિબેન્ચર અંગે અગત્યના મુદ્દા છે, ડિબેન્ચર અંગે મુદ્દા છે એનો અભ્યાસ કરીએ આપણે. અગત્યના મુદ્દા એમાં પહેલો મુદ્દો જોઈએ. ડિબેન્ચર એ કંપનીને લોન તરીકે નાણાં આપ્યાનો એક લેખિત દસ્તાવેજ છે, એટલે કે એક કહેવાય કે સર્ટિફિકેટ છે. ડિબેન્ચર હોલ્ડર હોય છે તો એ જે કંપની છે એને શું કરે કે લોન તરીકે આપે, કહેવાય એક એવો લેખિત દસ્તાવેજ કહી શકાય છે. એટલે કે કંપની છે એ દ્વારા પોતાના દેવાનો સ્વીકાર કરતો એક દસ્તાવેજ એટલે આપણે કહી શકીએ ડિબેન્ચર. કારણ કે કંપની છે એ આમ તો એક દસ્તાવેજ છે, એવું કરવાથી જ આ બધી કામગીરી થતી હોય છે. કે ડિબેન્ચર છે એ શું કે કંપનીને બધાએ લોન તરીકે નાણાં આપેલા છે, સમયાંતરે કંપનીએ વ્યાજ સહિત પરત કરવાનું છે. બીજું જોઈએ ડિબેન્ચર ચોક્કસ વ્યાજ ધરાવતી એક જામીનગીરી છે જેના પર અગાઉથી નક્કી થયેલ તારીખે વ્યાજ ચૂકવવું પડે છે. એટલે કે આમાં જોઈએ કે ચૂકવણીનો સમય છે કે વ્યાજ નક્કી થાય ત્યારે ચૂકવવું જ પડે છે, અને કેવું ફરજિયાત છે ચૂકવવું એમ. વ્યાજ ચૂકવવું કે કંપનીને નફો થયો હોય કે ન થયો હોય તો પણ ડિબેન્ચર પર વ્યાજ ચૂકવવું જ પડે. એટલે કે કંપનીને નફો થાય કે ન થાય વ્યાજ તો ચૂકવવાનું જ છે. ત્રીજું જોઈએ કે ડિબેન્ચર પર જે દર વ્યાજ આપવામાં આવે છે તે દરના આધારે ડિબેન્ચર ઓળખાય છે. એટલે કે માનો કે જે દર હોય, એક્ઝામ્પલ આપણે લીધું છે, પણ જે દર હોય એ દર, એ દરે ડિબેન્ચર ઓળખાય. દાખલા તરીકે આપણે કહીએ ને 10% વ્યાજનો દર, તો 10% ડિબેન્ચર આવું કહી શકાય. એટલે જે દરે વ્યાજ નક્કી થાય કે એ દરથી એ ઓળખાય ડિબેન્ચર. હવે આગળ જોઈએ દરના આધારે ડિબેન્ચર. દાખલા તરીકે ડિબેન્ચર પર 8% લેખે વાર્ષિક વ્યાજ આપવાનું હોય તો તે 8% ડિબેન્ચર તરીકે ઓળખાશે. ફોર એક્ઝામ્પલ 8% વ્યાજ હોય તો 8%, 10% આપણે લીધા ઉદાહરણ તરીકે, તો 10% ડિબેન્ચર તરીકે ઓળખીએ આપણે. ચોથું, ડિબેન્ચર પર અમુક નિશ્ચિત મુદત માટે બહાર પાડવામાં આવે છે. હવે ડિબેન્ચર છે એની મુદત ફિક્સ હોય, એટલે કે એનો જે સમયગાળો છે પરત કરવાનો ચૂકવણી બધું નક્કી જ હોય, તો આ જે નિશ્ચિત મુદત માટે છે એ બહાર પાડવામાં આવે છે. અને નક્કી કરેલી શરતો મુજબ શેરહોલ્ડર્સને તે મુદતના અંતે ડિબેન્ચરના નાણાં છે શું કરવામાં આવે છે, પરત કરવામાં આવે છે. એટલે કે અમુક શરતો છે એ નક્કી કરેલી હોય, એ અનુસાર રકમ છે પરત થતી હોય છે. પાંચમું જોઈએ, કંપની દ્વારા 2013 મુજબ કોઈ પણ કંપની છે 10 વર્ષથી વધુ મુદતના ડિબેન્ચર બહાર પાડી શકે નહીં. એટલે કે એની લિમિટેશન કેટલી કે 10 વર્ષ, એથી વધારે મુદતના ડિબેન્ચર નથી બહાર પાડી શકતી. પણ જો કે કંપની ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય તો એની વાત કરી છે કે એ પ્રોજેક્ટમાં કામ કરતી હોય તો 10 વર્ષથી વધુ મુદતના ડિબેન્ચર બહાર પાડી શકે, પરંતુ વધુમાં વધુ 30 વર્ષ સુધીના બહાર પાડે. એટલે કે કદાચ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો પણ એ વધુમાં વધુ 30 થી વધારે નહીં. ડિબેન્ચર કંપનીની મિલકતો પર બોજ સાથે કે બોજ વગર પણ બહાર પાડશે. એટલે કે ઘણી વખત બોજ હોય, તારા તરતો બોજ હોય તો એ રીતે બોજ ઊભો કરી શકે છે, અથવા તો બોજ વગર પણ બહાર પાડી શકે છે. એટલે કે મિલકતો પરનો બોજ હોય એટલે કે ગીરો અધિકાર, એટલે કે માનો કે એની જે મિલકત છે એ સાથેનો અધિકાર હોય છે કે એ લઈ લે, એ રીતે બોજ ઊભો કરવામાં આવે છે. ડિબેન્ચર બહાર પાડ્યા બાદ કંપની છે એની સામાન્ય સંજોગોમાં શેર બજારમાં નોંધાયેલી, એટલે કે જે લિસ્ટિંગ છે શેરનું થતું હોય, એટલે કે લિસ્ટેડ હોય છે. ડિબેન્ચર્સનું ખરીદ વેચાણ શેર બજારમાં એટલે કે સ્ટોક એક્સચેન્જમાં કરવામાં આવે છે. તો જોઈએ કે ડિબેન્ચર બહાર પાડ્યા બાદ એ જે કંપની છે એટલે કે શેર બજારમાં જે નોંધાયેલા છે ડિબેન્ચરનું એનું ખરીદ વેચાણ છે એ થતું હોય શેર બજારમાં, એટલે કે સ્ટોક એક્સચેન્જ આપણે કહીએ કે માનો કે ઇક્વિટી શેર હોલ્ડર હોય છે, એવી રીતે પ્રેફરન્સ શેર હોલ્ડર હોય, તો એવી રીતે ડિબેન્ચર હોય તો એનું ખરીદ વેચાણ છે ઝડપથી થતું હોય, માનો કે શેર બજાર છે એ થતું હોય, તો એની વિશેની પણ ઘણી બધી ટૂંકમાં માહિતી છે. પણ એ ઝડપથી ટૂંકમાં કહીએ ને કે ખરીદ વેચાણ થતું હોય કે એમાં નફો પણ થઈ શકે અને ન પણ થઈ શકે, આવી રીતે જોવા મળે છે. તો આવા ડિબેન્ચર્સ છે તો એની બજાર કિંમત એની મૂળ કિંમત જેટલી અથવા તો તેનાથી વધુ અથવા તો ઓછી હોઈ શકે છે. હવે જોઈએ આઠમું કે ડિબેન્ચર ભરણાની શરતો અનુસાર તેમાં કોઈ જોગવાઈ હોય તો શેરમાં રૂપાંતર કરી શકાય છે. એટલે કે એનું રૂપાંતર છે એ કરી શકે, માનો કે ડિબેન્ચર હોય તો એને શેરમાં કન્વર્ટ કરી શકાય છે. આગળ પછી ડિબેન્ચર કંપનીના પાકા સરમૈયામાં ઇક્વિટી અને દેવા બાજુ વિચારો દેવાના શીર્ષક હેઠળ લાંબા ગાળાના દેવા તરીકે દર્શાવે. એટલે આ જે કઈ રીતે દર્શાવવાનો કે આપણે કંપનીના હિસાબો છે એટલે કે કંપનીના વાર્ષિક હિસાબો છે કરતા હોય તૈયાર, તો ઇક્વિટી અને દેવા બાજુ માનો કે મિલકતો અને લેણા હોય એ રીતે ઇક્વિટી અને દેવા છે એ હેડિંગ નીચે વિચારો દેવા છે,
તો એ હેઠળ એટલે કે શીર્ષક હેઠળ લાંબા ગાળાના દેવા તરીકે ડિબેન્ચરને આપણે દર્શાવીએ છીએ. કારણ કે ડિબેન્ચર જોઈએ તો લાંબા ગાળાનું દેવું છે, કારણ કે 10 વર્ષ છે, 30 વર્ષ લાંબા ગાળા સુધી થઈ શકે. ડિબેન્ચરને કંપનીની કોઈ પણ બાબતમાં મત આપવાનો અધિકાર નથી. હવે જે ડિબેન્ચર હોલ્ડર્સ હોય એને કોઈ મત આપવાનો નથી. કારણ કે ઇક્વિટી શેર હોલ્ડર હોય, પ્રેફરન્સ શેર હોલ્ડર હોય તો એ મત આપી શકે, પણ ડિબેન્ચર હોલ્ડર્સ છે તો એને મત આપવાનો અધિકાર છે જ નહીં. જો કોઈ ડિબેન્ચર છે એ હપ્તાની રકમ ન ભરે, ઘણી વખત ડિબેન્ચર હોલ્ડર હોય તો એ હપ્તાની રકમ ન પણ ભરતા હોય તો પણ એના ડિબેન્ચર જપ્ત કરી શકાતા નથી. મારો કોઈ શેર છે તો એ જપ્ત થઈ શકે, શેર હોલ્ડર એની રકમ ન ભરે તો કંપની જપ્ત કરી, પણ ડિબેન્ચર છે જપ્ત નથી થતા. કંપનીના વિસર્જન વખતે ડિબેન્ચર હોલ્ડર્સને શેર હોલ્ડર કરતાં પહેલાં રકમ ચૂકવવામાં આવે છે. એટલે કે કંપનીનું જ્યારે વિસર્જન થતું હોય ત્યારે ડિબેન્ચર હોલ્ડરને પહેલાં રકમ ચૂકવવાની, શેર હોલ્ડર કરતાં પહેલાં. એટલે કે પ્રાયોરિટી કોને ડિબેન્ચર હોલ્ડરને આપવાની હોય છે. કારણ કે એ શું છે કે આ 1000 રૂપિયા કંપનીનું લોન તરીકે આપેલી રકમ છે એવું કહી શકીએ છીએ. તો આ રીતે ડિબેન્ચર અંગેના અગત્યના મુદ્દા છે એના પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયો લેક્ચરમાં આટલું રાખીએ અને હવે પછી નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં અભ્યાસ કરીશું. જય સ્વામી.